બાર મહિના ના, પણ વેફર ના બટાકા અત્યારે જ આવે, શિવરાત્રી પછી જ આવે. એટલે અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કે આપણે જે વેફર તૈયાર થઈ છે સુકવણી વાળી, હવે એને આપણે મસ્ત રીતે તળાઈ રહીએ છે અને આખું મસ્ત પ્રોસેસ તમારી સાથે આખી શેર કરીએ છે. હવે જો એકદમ મસ્ત વ્હાઈટ દૂધ જેવી જે સફેદ જે કહેવા જઈએ ને એ વેફર તૈયાર થઈ છે. આ તમે બહાર લેવા જાઓ તો આનો વધારે ભાવ વળતો હોય, અને આપણે ઘરમાં સસ્તું કઈ રીતે બનાવી શકાય મમ્મીએ તમને રેસીપી શેર કરી છે. તો જરૂરથી નવા ચેનલમાં નવા આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, અને આવી અવનવી રેસીપી ઉનાળાની તમને જરૂરથી મળતી રહેશે આગલા પણ દિવસો પણ. તો ચલો હવે જોઈ લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ સાથે મમ્મીના રસોડામાં આપ સર્વનું બધાનું સ્વાગત છે. આજે સવારના વાગ્યા છે 6:30. 6:30 વાગે કેમ ઉઠ્યા છે એનું કારણ છે કે બટાકાની ખાતરી પાડવાની છે. ખાતરી પાડવાની છે. મેં જૂના દિવસો હું પાછા લેવડાવી દીધા યાદ. દર વખતે ગમે ત્યારે કંઈ કાતરી કે એવું કંઈ બનાવવાનું હોય તો ભાવેશ જલ્દી ઉઠ, આપણે કાતરી ઉપર ચડવા જવાનું છે. તમારા ઘરે તમારા છોકરાઓનું આવું કરતા હોય તો નીચે કમેન્ટ કરજો. તો આજે બનાવવાના છે મમ્મી બટાકાની કાતરી, જે તમે સ્ટોર કરીને 12 મહિના સુધી પણ તમે યુઝ કરી શકો છો. તો ચલો અમારા ઘરમાં કઈ રીતે બને છે એ તમને બતાવીશું. સિમ્પલ સુબર છે, કડક એકદમ ક્રિસ્પી. જ્યારે તમે તળો અને તળવાની કઈ રીતે એ તમને બતાવીશ. હું જે કઈ રીતે ખાઉં છું એ તમને બતાવીશું. હવે મોટો બટાકો લેવાનો અને આ રીતે ઉભો રાખી એક ધારો કરવાનો, જરાય હટવાનું એટલે સરખી તમારી સરખી પર. છેલ્લે સુધી તમારે આ રીતે રાખવાની, એટલે આવી પાતળી મસ્ત બટાકાની એક સરખી પડે, જરાય હટવાનું નહીં. એક બટાકો લઈએ ને એટલે એક બટાકો પૂરું કરી દેવાનું. બરાબર. એને છે ને પછી 2-3 પાણી તમે તો રાતના પાડી દીધી હતી અને 2-3 પાણીથી એને ધોઈ નાખી હતી એટલે એનું જે સ્ટાર્ચ છે એ બધું નીકળી જાય. એ બધું નીકળી જાય. તો પહેલામાં શું મૂકું છે? અમે 2-3 પાણીથી અમે ધોઈ નાખી હતી અને અત્યારે મેં એનું સ્ટાર બધું કાઢી નાખ્યું છે. બરાબર. અને પાણી મેં ઉકાળવા મૂકી દીધું છે. આમાં કંઈ નાખ્યું નહીં, આમાં કશું નાખ્યું નહીં. હવે આ ફટકડી છે, જરાક ફટકડી નાખવાની એટલે આ બડી, એટલે એ ફટકડી એવી આવે છે. અચ્છા, ઓકે. તમે દુકાનમાં જશો ને સ્ટોરમાં તો તમે કહેજો મને ફટકડી આપો, તો 5 રૂપિયાની તો આટલો મોટો ગાંગરો આપે. આટલી જરીક જ ફટકડી નાખવાની, તેનાથી શું થાય તમારા બટાકાનો મેલ કાપી નાખે. તમે મીઠું ખાતા હોય તો મીઠું નાખજો, ના ખાતા હોય તો મોરી બનાવજો. પણ અમારા ઘરમાં મીઠું ખવાય છે એટલે અમે મીઠું એમાં નાખીએ. બરાબર. બટાકા પૂરતું મીઠું નાખી દીધું. બટાકા પૂરતું મીઠું નાખી દીધું છે. બરાબર. અને આવી રીતે પાણી પહેલાં ઉકળવા મૂકી દેવાનું. પાણી ઉકળી જાય પછી તમે 5 મિનિટ એને થોડીક વાર એને થવા દેવાની ખોલી અને પાડીને મૂકી દે. કારણ કે સવારમાં કોઈ એટલું તૈયાર ના થાય અને પાણીમાં રાત્રે રાત્રે તમે પાડીને આવી રીતે મૂકી રાખો અને સવારમાં 2-3 પાણીથી ધોઈ નાખો તો તમારો ટાઈમ બચી જાય અને સવારમાં ખાલી બાફવાની જ રહી. ઓકે. તો ચલો આ તમે જોઈ શકો છો કે ઉનાળાની સિઝનની વેફર કઈ રીતે બનાવવી જોઈએ, ઘરે સ્ટોર કઈ રીતે કરી શકાય છે એની આખી પ્રોસેસ તમને આજે બતાવી રહ્યા છે, અને આની સુકવણી કેવી રીતે કરવાની અથવા તો બધી વસ્તુ તમને બતાવી રહ્યા છે. તો લાસ્ટ એન્ડ સુધી તમે જરૂરથી વિડીયો જોજો. નવા આવ્યા હોય તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ, કેમ કે ઉનાળાની રેસીપી તમારા માટે દરરોજ બનવાની છે. આવે ફટકડી તમને પેલું પાણી ને બધું નાખ્યું છે ને સાધારણ આવી રીતે ઊંચી નીચી કરી દે. એક ઘણી વાતો બી છે, આપણા વેફર છે, બટાકા આપણે પાપડ છે એ બનાવવાની વાતો છે તારા જોડે, એ શું છે? કઈ નહીં, હવે સીઝન સીઝન આપણે બધું બનાવીશું તો બધું બનાવીશું. નહીં 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 નહીં, પહેલા બા નાના અને નાની મમ્મી આ ધંધો કરતા હતા. હા, જ્યારે અમારા પપ્પા હતા ને ત્યારે અમારા ઘરે વેફરનો અને પાપડીનો અમારો વ્યવસાય હતો. હોલસેલમાં અમે બનાવીને વેચતા હતા. એમ અમે કારીગર રાખતા હતા અને હોલસેલમાં મારા મમ્મી પપ્પા બધા આવી રીતે વેચતા હતા. બરાબર. એટલે એ ખૂનમાં આવ્યું છે, એટલે મારા વારસાગતમાં જ છે. એટલે હવે આને બાફવા મૂકી દેવાની. આને કેવી બાફવાની? આને એટલે સાધારણ છે ને બટાકો આમ થોડુંક આમ લાગશે તમને, આમ થોડુંક અંદરથી નમ થઈ જશે. પાણી પહેલા ઉકાળવા મૂકશો ને તો તમને બટાકા જલ્દી બાફવામાં વાર નહીં જાય.
અને પાતરી પાતરી આપણી વેફર છે ને એટલે વધારે બફાઈ જશે ને તો બટાકા ચીકણા થઈ જશે. એટલે બહુ વધારે પણ બાફવાની એને જરૂર નહીં, 5-10 મિનિટ એને રાખજો અને પછી તરત એને કાણાવાળા વાસણમાં કાઢી અને નિતારવા મૂકી દેજો. એટલે શું થોડી ઠંડી પડે તો એને આપણે સૂકવતા ફાવે. બટાકા થઈ ગયા છે અને હજુ મેલ પણ કપાઈ ગયો છે, એકદમ સફેદ દૂધ જે કાતરી થઈ છે. પછી બહુ બફા દઈશું ને તો આપણે સુકાવાની તકલીફ પડશે અને ચીકણા થઈ જશે એટલે કાઢી નાખવાનું. આનું પાણી છે ને તો કોઈ કપડાં કોઈ પાતળા કોઈને કડક કપડાં પહેરવાનો શોખ હોય તો આ પાણીથી તમે અંદર પાણીમાં પલાળી દો તો તમારા કપડાં છે ને કડક થઈ જાય. અચ્છા, કોઈક સાડી પૂજી થઈ ગયું, કોઈ કડક સાડી હોય ને અને નરમ થઈ ગયું ને આમાં પલાળી દો આ પાણીમાં તો તમારા વસ્તુ પાણી વેસ્ટ જ જવાનું. હા, આપણે તો કાઢી નાખીએ પણ એનો ઉપયોગ બતાવશું. એક વખત ધોઈ કાઢે તો એવું કડક કડક જ રહે. ના ના, હવે કોઈક કોઈ કપડાં અમુક કડક નહીં આવતા, જબ્બો ને એવું બધું કોઈકને કડક પહેરવાનો શોખ હોય છે તો એક વખત ધોઈએ એટલે નરમ પડી જાય છે. એટલે આ પાણીના અંદર તમે એ કપડાં પલાળી દો ને, એ કપડાંનું પલાળી દો ને પછી નિતારી નાખો ને તો પછી એ કપડાં થોડા જેવા લાયા હતા ને બજારમાંથી એવા કડક રહે, ઇસ્ત્રી મારો ને એટલે કડક થઈ જાય. અચ્છા, હા, એટલે આ પાણી એમાં ઉપયોગ થઈ શકે. બરાબર, સારું કીધું. ચલો હવે આને ઠંડી પડવા દેવાની, થોડું પાણી નીકળી જાય, ઠંડી પડે એટલે આપણે જઈને ધાબે સૂકવી આવીએ. ગુડ મોર્નિંગ માય બાબુ, શું કરે છે? ગુડ મોર્નિંગ. Hey, good morning. Adinglo. Aj. Aj. Ya gagula bagula 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 da 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 da. Amma ek aam pakrin ke mau khabar ta na. Ek aam paket ek aam malu pachi aam malu. Ai aam 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 aam. Hena apde ave taba upar aayi gaya che. Ami ya chadar kai chhe re? Aa saadi chhe. પાથરીશું અને જો અમારું ઘર મસ્ત છે, આ બાજુમાં એકદમ જંગલ જેવું છે, આ બાજુમાં કોન્ક્રીટ નું જંગલ છે. શું કેવું મમ્મા, સવાર ઉઠે એટલે કેવી મસ્ત અંચું, આમ પેલા પક્ષીઓનો મોરનો અવાજ કેવો આવે આપણે. ચલો હવે ફટાફટ આપણે એરું કરી દઈએ. હવે જણા એ મસ્ત મસ્ત કહેવાય છે ને, આખી વેફર પાથરી દીધી છે એવામાં આ 10 રૂપિયાની વેફર લઈએ અને આમાં મહેનત કરીએ છીએ તો આ મીઠી લાગે કે ઓલી મીઠી લાગે? ભાઈ ઘરની બરકતી હોય અને પેલી તો જરા કમ થયા આપણે ધરાઈને ખાઈ શકીએ. સાચી વાત છે. અને એની ટાઈમ હા, અત્યારે વેફર સુકાઈ રહી છે, સુકાઈ જાય એટલે તમને તળીને બતાવીશ. મમ્મી આપણે પેલી પાણીમાં ખબર આપણે પલાળીંગ કરીએ છીએ એ બતાવીશું, એ મજા આવશે ખાવાની. તો ચલો હવે આ સુકાઈ જાય, સુકાઈ ગયા પછી જે મેં તળીને જે કઈ રીતે બનાવીએ છીએ ને એ તમને બતાવીએ. ચલો હવે તો હવે એક આખો દિવસ મસ્ત સૂકવી દીધું, બીજા દિવસે પણ અડધું સૂકવી નાખ્યું એટલે વધારે એકદમ કુરકુરી વેફર તૈયાર થઈ ગઈ છે. અમારે ત્યાં તેલ તળવા મૂકાઈ ગયું છે. હવે તમે વેફર કઈ રીતે ઘરે બનાવીએ છે એ તમને બતાવું જે મારી પસંદ છે. હવે આપણે જે વેફર બની કઈ રીતે ડબ્બામાં ભરી દીધી છે, હવે આ ફટાકડી નાખવાથી આવી સફેદ દૂધ જેવી થાય, અમુક લોકોની વેફર થોડી પીળી પડી જતી હોય છે. ઓકે, તો ચલો હવે આ વેફરને પહેલાં તો આપણે પલાળવાની છે, એને રો ફોર્મમાં ફરીથી કન્વર્ટ કરવાની છે ને અમને. હા, ચલો આપણે પહેલાં તો વેફરને આપણે પલાળી દઈશું, જેટલી લેવાની હોય એટલી પલાળવાની, બધી નહીં પલાળવાની. ચલો ચાલ, હવે કઈ રીતે કરશો? એક કપડું લેવાનું. સાધારણ નથી આ મેને ભીની કરવાની,
પલાળી નહીં નાખવાની. બરાબર છે. અને એનું પાણી જે એટલું છે એ લૂસી દેવાનું. હા, આવું જાડું કપડું લેવાનું અને થોડા હલકા હલકા હાથે એને બટાકા અત્યારે જ આવે, શિવરાત્રી પછી જ આવે. એટલે જોઈ શકો છો કે આપણે જે વેફર તૈયાર થઈ છે સુકવણી વાળી, હવે એને આપણે મસ્ત રીતે તળાઈ રહીએ છે અને આખું મસ્ત પ્રોસેસ તમારી સાથે આખી શેર કરીએ છે. હવે જો એકદમ મસ્ત વ્હાઈટ દૂધ જેવી જે સફેદ જે કહેવા જઈએ ને એ વેફર તૈયાર થઈ છે. આ તમે બહાર લેવા જાઓ તો આનો વધારે ભાવ વળતો હોય, અને આપણે ઘરમાં સસ્તું કઈ રીતે બનાવી શકાય મમ્મીએ તમને રેસીપી શેર કરી છે. તો જરૂરથી નવા ચેનલમાં નવા આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, અને આવી અવનવી રેસીપી ઉનાળાની તમને જરૂરથી મળતી રહેશે આગલા પણ દિવસો પણ. તો ચલો હવે જોઈ લઈએ. તો અત્યારે મેં આપણી મસ્ત વેફર તળાઈ ગઈ છે. આ વેફર છે ને તમને બજાર જેવી લાગશે, એકદમ ક્રિસ્પી અને પલાળેલી વેફર છે ને તમે ઘરે એક વખત તમારે ગયા વખતની બર્થડે એવી પડી હોય ને તમે એક વખત ટ્રાય કરજો, એને સ્વાદ તમને વધારે મજા આવશે. કેવો અમે સરસ લાગશે. હા, અને પોચી એકદમ મોટા મૂકો ને ઉઘરી જાય, ડોહા માણસ પણ તમારે ખાઈ શકે, એમને પણ દાંત વગર ના હોય તે પણ ફટ લઈને ખાઈ શકે. રાઈટ, ઘરમાં જો વડીલ હોય તો એમને પણ આ તરત સરખી રીતે મજા આવી જાય ખાવાની, એવી જ આ વેફર તૈયાર થઈ રહી છે. તો આપણી વેફર જે તમે જોઈ રહ્યા છો એ એકદમ મસ્ત તૈયાર થઈ છે, જુઓ છે એકદમ તૈયાર. હવે આવું ઘરે પણ તમે તમારા ઘરમાં પણ જરૂરથી બનાવજો. તમે કઈ રીતે બનાવો છો નીચે કોમેન્ટ કરજો, અમારામાં કંઈ ભૂલ હોય તો એ પણ અમને શેર કરજો, જેનાથી અમારા પણ કંઈક ચેન્જીસ આવી શકે. શું કહેવું અમારે? અમે જો આમ કરીએ ને તો એકદમ પોચે જે બજારમાં વેફર મળતી હોય ને એ ટાઈપની વેફર થાય. બરાબર, અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી મજા આવે છે. ચાલો ચાલો થઈ જાય. તો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. તમને ફ્રૂટ સલાડનો વિડીયો કેવો લાગ્યો, પછી લચ્છીવાળો વિડીયો કેવો લાગ્યો, અને આ વેફરનો કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરજો. હજી તો ભાઈ શરૂઆત થઈ છે, તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ફટાફટ એને સબસ્ક્રાઇબ કરો, કેમ કે અવનવા વિડીયો તમારા માટે રાહ જોઈ રહ્યા છે. કાલે પણ જો અમે પરસેવાથી રેપ જેમ થઈ ગયા છે તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ. હવે અમે કાલે આઈસ્ક્રીમ બનાવો છે, આપણી ફરમાઈશ પૂરી કરીએ. હજી એક બેન પીઝાનું કહે છે તો આપણે બ્રેડના પીઝા બનાવીએ. બ્રેડના? મમ્મી બહુ ઓધી ઓધી લઈને આવો બ્રેડના પીઝા બનાવીએ. અમે પેપર ખાઈએ ત્યાં સુધી તમે પણ ઘરે બનાવજો, મોજ કરો.